કૃષ્ણ બધાને તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે બટેટાનું શાક બનાવવાનું છે. તો તેના માટે બટેકા, ટમેટા, મરચાં, આદુ, લસણની પેસ્ટ અને થોડું ઘણું તૈયાર કરી લીધું છે. અહીંયા છે વઘારવા નાખવા માટે. તો તેલ મૂકી લીધું છે ગેસ ઉપર તપવા. તેલ હવે તાપી ગયું છે. તો રાઈ, જીરું અને મરી આપણે નાખી દઈશું. કલર આવી ગયો છે. તો થોડી વાર આપણે મસાલાને સાંભળાવા દઈશું. જેથી કરીને મસાલા છે તે ગરમ તેલમાં પાકી જાય. અને હવે આપણે તેમાં આ દૂધવાળું પાણી છે કારણ કે આપણે નાખી દઈશું. ત્રણ વિસલ વગાડી લેશું ત્યાં સુધી આપણું શાક બની રેડી થઈ જશે. અને અહીંયા આપણે કોથમરી પાડું સુધારી લીધી છે શાક નાખવા માટે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા કને સરસ ધાણા નાખી દઈશું અંદર કોથમરી. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું બટેટાનું રસાવાળું શાક. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ ચેનલ બનાવવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. નહીં જે કૃષ્ણ બધાને.